અરવલ્લી જિલ્લાના મોડાસાના ભાગોળ જેવા વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના અમદાવાદમાં કોરોના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 110 પોઝિટિવ કેસ મળી આવતા જિલ્લા વહીવટીતંત્ર ચિંતિત બન્યું છે. હાલમાં લોકડાઉન અને રાત્રે કર્ફ્યુનો અમલવારો થઈ રહ્યો છે, ત્યારે લોકો લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. તેમ છતાં કોરોનાની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત રોજ લઘુમતી વિસ્તારના ભાગોળમાં 68 વર્ષીય મહિલા અને 70 વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાગોળ, જમાલવાવ, મોચીવાડ, સૈયદવાડા વિસ્તારમાં તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ જાહેર કરી માર્ગોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીટોઈ ગામના વેપારી એસોસિએશન દ્વારા ટીટોઈ વેપારી મંડળના હોદ્દેદારોને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી. ગામમાં કન્ટેનમેન્ટ વિસ્તાર સરકારની ગાઈડલાઈન મુજબ દુકાનો ખુલ્લી રાખવા કરી વિનંતી. સરકારના આદેશ મુજબ લોકડાઉનને લઈને આજે 2 મહિનાથી વેપારીઓના ધંધા રોજગાર બંધ હોવાના કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને સામનો પણ કરી રહ્યા છે, જેથી કોરોના વાયરસ જેવી મહામારીને લઈને ટીટો આખું બજાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતા વેપારીઓની હાલત કફોડી બનતા વેપારી એસોસિએશન દ્વારા જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી કરાય તેવી રજૂઆત કલેક્ટર કચેરી કરવા માટે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવી હતું. કલેક્ટર, ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે દુકાનો ખુલ્લી રાખવા માટે મંજૂરી આપવામાં આવે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે નહીં. મોડાસા તાલુકાનો એક તાલુકા કક્ષાનો એક ગામ છે અને આજુબાજુ 35થી વધુ ગામોની અવરજવર ધરાવતું ગામ છે. આજુબાજુથી 35 ગામના માણસો સવારથી સાંજ સુધી ટીટોઈમાં આવતા હોય છે અને ટીટોઈ તો બજાર એના હિસાબે બધું ધમધમતું રહે છે. છેલ્લા 2 મહિનાથી આ કોરોના વાયરસના લીધે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના આદેશ મુજબ બજાર બંધ રહ્યું અને હવે છેલ્લા જ્યારે અઠવાડિયાથી ચાલુ થયું છે તો ટીટોઈ ગામમાં એક સામાન્ય નજીવો કેસ આવવાથી જે ટીટોઈ ગામ અત્યારે સદંતર બંધ છે, તો અમારી એક રજૂઆત છે ટીટોઈ વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે હું ગિરીશભાઈ સોની રજૂઆત કરું છું કે બજાર ધમધમતું રહે અને 8 થી 12 થી અમને છુટ્ટી આપે તેવું અમે આજે અહીંયા જિલ્લા સદનમાં આવી અને કલેક્ટર સાહેબને તથા આરોગ્ય વિભાગને બધાને જાણ કરી છે. તો જે વિસ્તારમાં ટીટોઈ ગામ એ મોટું 5 કિલોમીટરના એરિયા ધરાવતું ગામ છે અને જે વિસ્તારમાં જે આજ પછી આવા કેસ આવે તો એને એ જ વિસ્તારને ક્વોરન્ટાઇન કરવું, બાકીનું બજાર ખુલ્લું રાખવું અને જ્યારે બી બજારમાં કોઈ આવો કેસ આવશે પોઝિટિવ તો હું ટીટોઈ બજાર સંપૂર્ણપણે બંધ રાખવા માટે હું બંધાયેલ છું.